चलो हवे आगळ વધી આ ચેપ્ટર ની મેન્ડલના આનુવંશિકતાના નિયમો ભણવાનું છે. હવે આનુવંશિકતા વિશેનું સૌથી કાર્ય સૌપ્રથમ 19મી સદીની અંદર આનુવંશિકતા વિશેની માહિતી આપણને સૌથી વધારે પ્રાપ્ત થઈ હતી. મેન્ડલે 1856 થી 1863 સુધીમાં પ્રેરિત પ્રજનન એટલે સંકરણના પ્રયોગો કર્યા. પ્રેરિત પ્રજનન કોને કહેવાય આપણે બીજા ચેપ્ટરમાં ભણી ગયા, કૃત્રિમ સંવર્ધન, એના પ્રયોગો કરી અને એને આનુવંશિકતા વિશેની માહિતીઓ આપણને ઘણી બધી આપી અને એના આધારે તેને આનુવંશિકતાના નિયમો આપ્યા. ખાસ ધ્યાન રાખો મેન્ડલના નિયમોમાં શું નવું હતું કે એને સૌપ્રથમ આંકડાકીય માહિતી અને ગાણિતિક તર્કનો ઉપયોગ કરી અને એને પોતાના નિયમો આપ્યા, એટલે સ્ટેટિસ્ટિકનો એપ્લાય કર્યું હતું બાયોલોજીની અંદર. તે ફર્સ્ટ ટાઈમ હતું એટલે ઘણી વખત બીજા વૈજ્ઞાનિકો એને ઝડપથી સ્વીકારી શક્યા નહોતા. એને આ અભ્યાસ કરવા માટે વિશાળ સંખ્યામાં નમૂનાઓ લીધા હતા અને એને જે રિઝલ્ટ મળ્યું, જે પ્રમાણ પ્રાપ્ત થયું, આ પ્રમાણને આધારે એને બધા નિયમો આપ્યા હતા. કોઈ એવી ભ્રમિક વાત નહોતી, એની પાસે સચોટ સ્ટેટિસ્ટિકલી ડેટા હતા અને એ ડેટાને આધારે એને આ આનુવંશિકતાના નિયમો આપ્યા હતા. એને પેઢી દર પેઢી ઘણી પેઢીઓ સુધી જે આનુવંશિકતાના લક્ષણનો અભ્યાસ કર્યો હતો અને એને આધારે એને આનુવંશિકતાના નિયમો આપેલા હતા. એટલે જે એ મેન્ડલે જે વાત કરીને એ એક્સપેરિમેન્ટલ હતી, કોઈ તાર્કિક વિચાર એના નહોતા, ભ્રમિક વિચાર નહોતા કે એને વિચાર આવી ગયો અને એને રજૂ કરી દીધો, એવું નહીં. એને અસંખ્ય પ્રયોગો કર્યા હતા, વિશાળ સંખ્યામાં નમૂનાઓ લીધા હતા, એનું ગાણિતિક પૃથ્થકરણ કરેલું હતું, એને એને પ્રમાણ એટલે કે રેશિયોઝ ફાઇન્ડ આઉટ કરેલો હતો અને અનેક પેઢીઓ સુધી એનો અભ્યાસ કરીને એને પોતે આનુવંશિકતાના નિયમો આપ્યા હતા. એટલે હવે મેન્ડલે સૌથી પહેલાં છોડની પસંદગી કરીને એ જ એનો ટર્નિંગ પોઈન્ટ હતો. એને છોડ લીધો હતો વટાણાનો છોડ, જેને આપણે પાયસમ સાટાઈવમ કહીએ છીએ. આ છોડની ખાસિયત શું હતી કે આપણે સરળતાથી એને ઉછેરી શકીએ છીએ. એ દ્વિલિંગી પુષ્પ ધરાવે છે, એટલે કે પુષ્પની અંદર સ્ત્રી કેસર અને પુકેસર બંને એક જ પુષ્પની અંદર હાજર હશે, એટલે સ્વફલન સરળતાથી થઈ શકે અને એમાંથી આપણે સરળતાથી કૃત્રિમ ફલન પણ કરાવી શકીએ. એટલે સંકરણ બંને આપણે સરળતાથી, સ્વફલન તો થાય જ છે પણ એને આપણે સરળતાથી કૃત્રિમ ફલન પણ કરાવી શકીએ છીએ. બીજું, એ વિરોધાભાસી લક્ષણો એમાં સરળતાથી આપણે આઈડેન્ટિફાઈડ કરી શકીએ. વિરોધાભાસી લક્ષણ એટલે શું? એક છોડ છે એ ઊંચો હોય અને બીજો છોડ નીચો હોય તો આ બંને આપણે વિરોધાભાસી લક્ષણ કહી શકીએ. સરળતાથી આપણે અભ્યાસ કરી શકીએ. દાખલા તરીકે એકમાં જાંબલી પુષ્પ હોય અને બીજામાં સફેદ પુષ્પ છે તો આ બંને પુષ્પના રંગને લઈને વિરોધાભાસી થઈ ગયા, એટલે બંનેનો અભ્યાસ આપણે સરળતાથી કરી શકીએ છીએ. એ સિવાય તે મોટા પ્રમાણમાં સંતતિનું નિર્માણ કરે છે, જેથી આપણે સંખ્યાકીય દ્રષ્ટિએ સારી રીતે આપણે એનો રેશિયો આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. ક્લિયર? તો ફરીથી મેન્ડલે જે છોડનો અભ્યાસ કરેલો તે છોડ કયો હતો? પાયસમ સટાઈવમ વટાણાના છોડ. એની ખાસિયતો, અમુક અમુક ખાસિયતો જૂની બુકની અંદર વધારે ડિટેલમાં આપી, પણ આ નવી બુકમાં એટલું બધું નથી આપેલું, પણ જોઈ લઈએ કે એનો સરળતાથી આપણે ઉછેરી શકાય છે. એમાં દ્વિલિંગી પુષ્પ હોવાથી સ્વફલન પણ સરળતાથી થઈ શકે છે, એમાં કૃત્રિમ ફલન પણ થઈ શકે છે, વિરોધાભાસી લક્ષણો ધરાવે છે એટલે કે સરળતાથી આપણે એ લક્ષણોને ગોતી શકીએ. આખે આપણે જોઈ શકાય એવા લક્ષણો છે, ઊંચાઈ નીચાઈ, પુષ્પનો રંગ વગેરે, અને મોટા પ્રમાણમાં સંતતિનું નિર્માણ કરે છે. ક્લિયર? તો મેન્ડલે ફર્સ્ટ સ્ટેપ આપણે જોઈએ એના એક્સપેરિમેન્ટનું આગળ, કે એને શુદ્ધ છોડનો ઉપયોગ કરેલો હતો. હવે આ એક બહુ જ કોમ્પ્લિકેટેડ છે, ધ્યાન રાખજો. એને જે પ્રયોગોની અંદર જે છોડ લીધા મેન્ડલે, વટાણાના જે છોડ લીધા, આ છોડ શુદ્ધ ઉછેરવાળા હતા. શુદ્ધ ઉછેરવાળા છોડ એટલે કે લક્ષણોમાં ક્યાંય જુદાપણું નહોતું, શુદ્ધ લક્ષણો ધરાવતા હતા. આગળ આપણે જોશું એટલે તમને ખ્યાલ આવતો જશે. એટલે કે શુદ્ધ સંવર્ધિત વંશક્રમ દ્વારા એને મેળવેલા હતા. હવે આ પ્રશ્ન અહીંયા છે, આ શુદ્ધ સંવર્ધિત વંશક્રમ એટલે શું? આ પદ્ધતિથી એને શુદ્ધ છોડ મેળવેલા હતા. ખ્યાલ? હવે આપણે આ ટોપિક ભણવાનો છે, શુદ્ધ સંવર્ધિત વંશક્રમ કોને કહેવાય જોઈએ.
આ શાના માટે છે? તો શુદ્ધ લક્ષણો વાળા છોડ મેળવવા માટે. છોડ પ્રાપ્ત કરવાની મેન્ડલે આવા 14 લક્ષણોને આઈડેન્ટિફાઈ કર્યા હતા. આવા કેટલા છોડ લીધા હતા? 14 લક્ષણો ધરાવતા છોડ એને મેળવ્યા હતા. શુદ્ધ લક્ષણો ધરાવતો છોડ, દાખલા તરીકે આપણે જોઈએ કે આપણે માત્ર શુદ્ધ ઊંચા છોડ મેળવવા છે, તો એને શું કર્યું? પહેલા જોજો, પેઢી જોજો, ઊંચા છોડ લીધા. ઊંચા છોડ વચ્ચે સ્વફલન થવા દીધું. સ્વફલન થવાથી બીજ પ્રાપ્ત થયા, એ બીજને જમીનમાં ઉગાડવામાં આવ્યું અને ફરીથી નવા છોડ પ્રાપ્ત થયા. જોજો, આ નવા છોડ બે પ્રકારના હશે. મોટાભાગના છોડ ઊંચા હતા અને અમુક છોડ નીચા હતા. એને શું કર્યું? જે નીચા છોડ હતા એને દૂર કરી દીધા. કારણ કે આપણે કયો છોડ જોઈએ? શુદ્ધ ઊંચો છોડ. હવે આ જે હતી, આને પહેલી પેઢી કહું, તો એના પછીની બીજી પેઢી આવી. અહીંયા ફરીથી નવી પેઢીનું નિર્માણ કર્યું. આ જ રીતે સ્વફલન થવા દીધું, સ્વફલનથી બીજ ઉત્પન્ન કરી દીધા, એ બીજને જમીનમાં ઉગાવી અને નવી પેઢી, ત્રીજી પેઢી પ્રાપ્ત કરી. આ ત્રીજી પેઢીના છોડ હતા એ પણ બે પ્રકારના હશે. મોટાભાગના છોડ ઊંચા હતા અને અમુક છોડ જ કેવા હતા? નીચા. નીચા છોડને છોડી દીધા, માત્ર કયા પસંદ કર્યા? ઊંચા છોડ. આ ઊંચા છોડને ફરીથી સ્વફલન થવા દીધું, નવી પેઢી, ચોથી પેઢી ઉત્પન્ન કરી. એ પેઢીમાંય જોયું એને ઊંચા અને નીચા છોડ હતા, નીચા છોડને છોડી દીધા, માત્ર કયા ધ્યાનમાં રાખ્યા? ઊંચા છોડ. ઊંચા છોડનું સ્વફલન થવા દીધું. આમ પેઢી દર પેઢી માત્ર ફોકસ એને સેના ઉપર કર્યું? ઊંચા છોડ સુધી. પછી અમુક સમયે એક એવો આવશે કે જ્યારે સ્વફલનથી બીજ ઉત્પન્ન થશે, એ બીજને ઉગાવવામાં આવશે, તો અનેક પેઢીઓ સુધી, ત્યારબાદ ઘણી બધી પેઢીઓનો અભ્યાસ કરવામાં આવે, તો નીચો છોડ એક પણ ઉત્પન્ન નહીં થાય. માત્ર ને માત્ર કયા છોડ ઉત્પન્ન થશે? ઊંચા છોડ. એટલે એક લક્ષણ છે પેઢી દર પેઢી કેવું થઈ ગયું? સ્થાયી થઈ ગયું. તો એવા છોડને આપણે કહેશું શુદ્ધ ઊંચા છોડ. ખ્યાલ આવે છે? તો આ જે પદ્ધતિ છે, આ પદ્ધતિને કહેવામાં આવે શુદ્ધ સંવર્ધિત વંશક્રમ. એટલે કે કોઈ એક લક્ષણને આપણે છોડની અંદર સ્થાયી કરી દીધું છે. ખ્યાલ આવે છે? ફરીથી ધ્યાન રાખો, બુકમાં બહુ સ્પેસિફિક નથી આપેલું કેવી રીતે આપણે શુદ્ધ ઊંચા છોડ મેળવીએ છીએ. પહેલાં આપણે ઊંચા છોડ લઈએ, એમાં સ્વફલન થવા દઈએ, એનાથી બીજ નિર્માણ પામે છે, એ બીજને જમીનમાં ઉગાવવાથી નવા છોડ ઉત્પન્ન થયું, એટલે આપણે કહી શકાય કે નવી પેઢી આવી. નવી પેઢીમાં ઊંચા અને નીચા બંને પ્રકારના છોડ હશે. આપણે ધ્યાન ક્યાં કેન્દ્રિત કરવાનું છે? ઊંચા છોડ ઉપર. નીચા છોડને છોડી દેવાના. ઊંચા છોડને ફરીથી સ્વફલન કરાવીએ, એના બીજ એકઠા કરીએ, જમીનમાં ઉગાડીએ, નવી પેઢી ફરીથી નિર્માણ થશે, એમાંય બે પ્રકારના છોડ નિર્માણ પામે, ઊંચા અને નીચા. નીચા છોડને આપણે અવગણીએ અને માત્ર ધ્યાન ક્યાં કેન્દ્રિત કરીએ? ઊંચા છોડ ઉપર. એ ઊંચા છોડના જ બીજ ભેગા કરવાના, નીચા છોડના બીજ ભેગા જ નહીં કરવાના. એ બીજને ઉગાવતા ઉગાવતા જઈએ, નવી પેઢી જનરેટ કરતા જઈએ, કરતા જઈએ, કરતા, તો એક સમય એવો આવશે કે આપણે બીજને ઉગાડીશું બરાબર જમીનમાં અને બધા જ છોડ કેવા પ્રાપ્ત થશે? ઊંચા છોડ પ્રાપ્ત થશે. નીચો છોડ એકે પ્રાપ્ત થશે નહીં. ફરીથી આપણે 2-3 વાર પ્રયોગો કરીએ, માત્ર ને માત્ર ઊંચા છોડ પ્રાપ્ત થાય, તો આપણે કહી શકાય કે એ છોડ કેવો થઈ ગયો? હવે શુદ્ધ ઊંચો થઈ ગયો. તો આ જે ઘટના બને છે, આ ઘટનાને આપણે શું કહેશું? શુદ્ધ સંવર્ધિત વંશક્રમ. ખ્યાલ આવે છે? બરાબર. તો આવા કેટલા લક્ષણો એને જોયા હતા? 14 લક્ષણો. બરાબર. 14 લક્ષણોમાં દાખલા તરીકે એને એક શુદ્ધ ઊંચો છોડ મેળ્યું અને બીજું શુદ્ધ નીચો છોડ મેળ્યો. તો આ બંને કેવા કહેવાય? એકબીજાના વિરોધાભાસી લક્ષણો ધરાવતા છોડ કહેવાય. પણ એક ખાસિયત શું હતી? આ બંને, આ જે ઊંચા છોડ હતા અને નીચા છોડ હતા, માત્ર એક ઊંચાઈ અને નીચાઈને કારણે જુદા પડતા હતા, બાકીના લક્ષણો કેવા હતા? સરખા હતા. આવી એક જોડ બને, આવી ટોટલ કેટલી જોડ બનશે? એનાથી 7 જોડ. કારણ કે લક્ષણો કેટલા આઈડેન્ટિફાઈ કર્યા હતા એને? 14. બીજું જોઈએ કે જાંબલી પુષ્પ ધરાવતો છોડ અને સફેદ પુષ્પ ધરાવતો છોડ, આ બંને એકબીજાના વિરોધી લક્ષણોમાં એને એમને મૂકી દીધું. તો આ
જાંબલી પુષ્પ ધરાવતો છોડ અને સફેદ પુષ્પ ધરાવતો છોડ માત્ર સેને કારણે જુદા પડે છે? પુષ્પના રંગને કારણે. બાકી બધા લક્ષણો કેવા હતા? સરખા. તો આને ફરીથી એક બીજી વિરોધાભાસી લક્ષણોની જોડ બનાવી દીધી. આવી એને ટોટલ કેટલી જોડ બનાવી દીધી? 7 જોડ. અને લક્ષણો કુલ કેટલા જોયા હતા એને? 14. આ એક લક્ષણ બીજું લક્ષણ બંને ભેગા થઈને એક જોડ બનાવી, ત્રીજું ચોથું એ બંને ભેગા થઈને એક જોડ. આવી કુલ 7 જોડ હતી અને આવા લક્ષણો કેવા કેટલા હતા? 14. આ 14 લક્ષણો ધરાવતા શુદ્ધ છોડ મેન્ડલે સૌથી પહેલા મેળવ્યા હતા, તો જ સારી રીતે અભ્યાસ થઈ શકે. અને શુદ્ધ છોડ મેળવવા માટે આ જ પદ્ધતિ અપનાવી હતી. કેટલો બધો સમય જોઈએ એને કે સ્વફલન કરવાનું, એ લક્ષણ સ્થાયી ન બને ત્યાં સુધી સતત સ્વફલન કરતું રહેવાનું, સ્થાયી બને એટલે એક બાજુ લઈ લેવાનું. આવા એમને 14 લક્ષણોને શુદ્ધ સંવર્ધિત વંશક્રમથી ગોતી લીધા હતા. ક્લિયર? આમાં કોઈ કન્ફ્યુઝન? કયા કયા 14 લક્ષણો છે એ આપણે જોઈએ. એટલે 7 જોડ બનાવીને આપણે જોશું. મેન્ડલે જે શુદ્ધ છોડ મેળવ્યા હતા, કેટલા પ્રકારના શુદ્ધ છોડ હતા? 14 પ્રકારના. 7 જોડ બનાવી શકીએ. પહેલા ઊંચાઈને અનુલક્ષીને, એટલે કે લંબાઈને અનુલક્ષીને જોઈએ, ત્યાં 2 છોડ હતા, ઊંચા છોડ અને નીચા છોડ. તો 2 લક્ષણ આવી ગયા. પછી પુષ્પના રંગને અનુલક્ષીને એને જોયું, તો જાંબલી પુષ્પ અને સફેદ પુષ્પ. પુષ્પના સ્થાનને અનુલક્ષીને જોયું, તો એક અક્ષીય સ્થાને હોય અને કક્ષમાં હોય. તો આ બંને કેટલા લક્ષણ થઈ ગયા? 6 લક્ષણ. પણ જોડ કેટલી થઈ? 3. આ બંને એકબીજાની કેવી જોડ કહેવાય? વિરોધાભાસી લક્ષણો ધરાવતી જોડ. બીજને અનુલક્ષીને લઈ જોઈએ, તો બીજનો રંગ હતો તો 2 પ્રકારના હતા, પીળા બીજ ધરાવતા અને લીલા બીજ ધરાવતા. બીજના આકારને અનુલક્ષીને જોઈએ, ગોળાકાર અમુક બીજ હતા અને અમુક બીજ ખરબચડા હતા. હજુ આ પ્રભાવી પ્રચ્છન્ન કોને કહેવાય પછી આપણે અત્યંત ખાલી આ ધ્યાનમાં. પછી સિંગ, વટાણાની સિંગ હતી, સિંગના રંગને આધારે લીલો અને પીળો રંગ ધરાવતી સિંગ. અને સિંગનો આકાર ફૂલેલી સિંગ અને કરમાયેલી સિંગ, એટલે કરચલીયુક્ત સિંગ. તો આ કેટલા લક્ષણ, કેટલી જોડતી? 1, 2, 3, 4, 5, 6 અને 7. 7 વિરોધાભાસી લક્ષણ ધરાવે, એટલે ટોટલ લક્ષણ કેટલા થઈ ગયા? 14. આ 14 શુદ્ધ છોડ એને આપણે જે આગળ વાત કરી શુદ્ધ સંવર્ધિત વંશક્રમ દ્વારા મેળવ્યા હતા. ત્યારબાદ એને એના પોતાના પ્રયોગોની શરૂઆત કરી. એમાં 2 પ્રયોગો ખૂબ અગત્યના છે, એક સંકરણ અને દ્વિસંકરણ. પણ એ ભણતા પહેલા આપણા મગજમાં એક ક્લિયર હોવું જોઈએ કે શુદ્ધ છોડ એટલે શું. તો શુદ્ધ છોડ મેળવવા માટે આપણે શું કરવું પડે? શુદ્ધ સંવર્ધિત વંશક્રમ, એટલે કે આપણે અનેક વખત સ્વફલન કરાવી અને કોઈ એક લક્ષણ સ્થાયી બને, બીજું કોઈ લક્ષણ એનું વિરોધાભાસી લક્ષણ ન દેખાય, તેને આપણે શું કહેશું? શુદ્ધ છોડ. આપણે એક બીજું એક્ઝામ્પલ લઈએ, દાખલા તરીકે પુષ્પનો રંગ. આપણે જાંબલી પુષ્પ ધરાવતા શુદ્ધ છોડ જોઈએ છીએ, તો જાંબલી પુષ્પ ધરાવતા જે છોડ હશે એના જ બીજ આપણે ભેગા કરવાના, એને વાવી દેવાના. પછી જોઈએ તો બંને પ્રકારના અમુક છોડ જોવા મળશે. આપણે સફેદ પુષ્પ ધરાવતા છોડને અવગણી નાખી, માત્ર ધ્યાન કેન્દ્રિત કોને કરીએ? જાંબલી પુષ્પ. એના જ બીજ ભેગા કરીએ, એના જ બીજ ભેગા કરીએ, પેઢી દર પેઢી ઉગાવતા જઈએ. અને એક સમય એવો આવશે કે આપણને માત્ર એક જ પ્રકારના પુષ્પ જોવા જોઈએ મળશે, જાંબલી પુષ્પ ધરાવતા છોડ. તો આ જાંબલી પુષ્પ ધરાવતો છોડ કેવો થઈ ગયો? કહેવાય શુદ્ધ છોડ. આથી ઉલટું આપણે જો સફેદ પુષ્પ ધરાવતો શુદ્ધ છોડ મેળવવો હોય તો આપણે માત્ર કોને ટાર્ગેટ કરવાના? સફેદ પુષ્પ ધરાવતા છોડને. એના બીજ ભેગા કરીએ, જમીનમાં ઉગાઈ દઈએ અને માત્ર કોના બીજ ભેગા કરવાના? સફેદ બીજ. પેઢી દર પેઢી આપણે એ જ કરતા જઈએ, સફેદ પુષ્પ ધરાવતા જે છોડ હશે એના જ બીજ ભેગા કરતા જઈએ અને ઘણી પેઢીઓ સુધી આ પ્રયોગો કરશું, તો એક સમય એવો આવશે કે આપણને જે એ નવા છોડ માત્ર કેવા મળશે? સફેદ પુષ્પ ધરાવતા જ મળશે. અને 3-4 પેઢી સુધી આપણે કન્ટિન્યુ કરીએ, બીજો કોઈ છોડ ન મળે, આવો જ છોડ મળે, તો આને કહેશું શુદ્ધ સફેદ પુષ્પ ધરાવતો છોડ. આવા એને 14 છોડ મેળવ્યા અને એને કેટલી જોડ બનાવી દીધી? 7 જોડ, જે વિરોધાભાસી હતી. ત્યારબાદ એમને આ સંકરણના પ્રયોગો સ્ટાર્ટ કરેલા હતા.
क्लियर आ थोड़ूक ध्यान राखी समझवानु जे न खबर पड़े तो व्हाट्सअप नी अंदर मने पूछवानु छे क्लियर तो हवे आ पछीना लेक्चर में आपणे एक संकरण द्विसंकरण प्रयोग अने एने आधारे मेंडले अमुक आनुवंशिकताना नियमों आपेला हता एनो अभ्यास करशुं ध्यान राखो कि ज्यारे मेंडले आ अभ्यासनी शुरुआत करी त्यारे एमने रंगसूत्र कोने कहेवाय जनीनो कोने कहेवाय कोष केन्द्रनी अंदर शुं क्रियाविधि चाले छे कोई ज्ञान हतुं नहीं छतां एमने आनुवंशिकतानुं विज्ञान विशे आपणने घणुं बधुं संशोधन करी आपेलुं हतुं क्लियर